वेलकम बेक समाचार में आगर बात करिए न्यूज मिली रहा है। कालजाळ गर्मी ने लई राज्य में आग जड़ती गर्मी नो प्रकोप जोवा मळी रह्यो छे। लोको गर्मी थी परेशान थई रह्या छे। राज्य में गर्मी नु प्रमाण दिवसे दिवसे वधी रह्यु छे। गर्मी ना कारणे बपोरना समय रस्ताओ सुमसान भासी रह्या छे। वडोदरा में सौथी वधु 45 डिग्री तापमान नोंधायुं छे। आजना दिवसनु तापमान भूज में अने राजकोट में 44 डिग्री तापमान है तो वडोदरा में 45 डिग्री, सुरेन्द्रनगर में 43 डिग्री, जयरे अमदावाद में 41 डिग्री तापमान नोधायो। पोरबंदर सूरत में 38 डिग्री तापमान है आजना दिवसों। महसाणा में 40 डिग्री, जामनगर में 39 डिग्री गर्मी नोधाय। राज्य में दिवसे दिवसे गर्मी प्रमाण वधी रह्यु छे। बपोरना समय सुमसान रस्ताओ जोवा मळी रह्या छे। लोको गर्मी थी परेशान थई रह्या छे। गर्मी माथी राहत मेळववा माटे अवनवा नुस्खाओ अपनावी रह्या छे। रस्ता पर जता तमाम लोको गर्मी नो सामनो करी रह्या छे। खास करी वात करवामां आवे सौथी वधु तापमान आजे वडोदरामां नोंधायुं छे, 45 डिग्री तापमान। भूजमां अने राजकोटमां 44 डिग्री तापमान छे। सुरेन्द्रनगरमां 43 अने अमदावादमां 41 डिग्री तापमान नोंधायुं छे। વધુ માહિતી સાથે સંવાદદાતા સોનલ અનરકટ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સોનલ, જે રીતે વાત કરવામાં આવે છેલ્લા એક અઠવાડિયાથી ગરમીના પ્રમાણમાં વધારો થયો છે, ખાસ કરી અમદાવાદનું તાપમાન આજના દિવસનું કેટલું છે અને અમદાવાદમાં લોકો કેવા ગરમીનો સામનો કરી રહ્યા છે? ચોક્કસપણે મનીષા, અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં આજે 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે 45 ડિગ્રી તાપમાન સાથે વડોદરા આજનું હોટેસ્ટ સિટી બન્યું છે, જ્યારે સૌથી ઓછું તાપમાન રાજ્યમાં સુરતમાં અને પોરબંદરમાં નોંધાવા પામ્યું છે, જે 38 ડિગ્રી નોંધાયું છે। જો કે હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે શુક્રવારથી 5 દિવસ સુધી હજુ પણ હીટવેવ રહેવાનું છે, એટલે 3 દિવસ પસાર થઈ ચૂક્યા છે, હજુ પણ 2 દિવસ લોકોએ આ ભઠ્ઠીમાં શેકાવાનું છે તેવું ચોક્કસપણે કહી શકાય। હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે જે રીતે આ ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે અને પારો ગરમીનો સતત ઊંચે ચડી રહ્યો છે તે જોતા અમદાવાદના રસ્તાઓની જો વાત કરીએ તો લગભગ સુમસામ ભાસી રહ્યા છે। ખાસ કરીને બપોરનો 1-4 જે સમય છે તે લગભગ રસ્તાઓ પર કોઈ જોવા જ નથી મળતું। આજે રવિવારની રજા હોવા છતાં પણ સવારથી જો કે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે। સવારના લગભગ 9-10 વાગે પણ જો બહાર નીકળીએ તો પણ બપોરના 12 વાગ્યા જેવી ગરમી લાગી રહી છે। આવા સંજોગોમાં સવારના પણ હવે તો રસ્તા ઉપર ટ્રાફિક જોવા નથી પડતો તેવું ચોક્કસપણે કહી શકાય અને ગરમીથી રાહત મેળવવા માટે થઈને લોકો એક બાજુ ઇન્ડોર ગેમ્સ રમવા માટે ક્લબમાં જઈ રહ્યા છે, કેટલાક લોકો મોલમાં જઈ રહ્યા છે। આ પ્રકારના નુસ્ખા હવે લોકોએ ગરમીથી બચવા માટે થઈને અપનાવવા પડે છે, કારણ કે જે પ્રકારે સતત ગરમી વધી રહી છે તે જોતા લગભગ અમદાવાદીઓ ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। મનીષા, બિલકુલ સોનલ, આપનો આભાર સમગ્ર માહિતી માટે। હજુ પણ 2 દિવસ આટલી જ ગરમી રહેશે, હવામાન વિભાગે આગાહી કરી છે, પરંતુ વડોદરામાં આજે 45 ડિગ્રી તાપમાન છે, જેના કારણે વડોદરાવાસીઓ આજે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે।